नमस्कार। सत्केवल विद्या मंदिर परमगुरु पाठशाला संकुल मां हूँ वाघेला रोहिणी। आप सब विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण पद्धति में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक पर्यावरण विषय में अभ्यास करीशु। पर्यावरण विषय में हूँ तमने यूनिट नंबर 3 भाग 2 स्वच्छता विषे समझावीश, ते तमे ध्यानपूर्वक सांभळजो। विद्यार्थी मित्रों, स्वच्छ रहेवू ए आपणी फरज छे। जुओ अहींया जोड़का आपेला छे कि केवी रीतने स्वच्छ रहेवाय छे, कई वस्तु वड़े आपने बची सके छे, निरोगी रही सके छे, आपने रोग ना थाय तेवा ही जोड़का आपेला छे। विद्यार्थी मित्रों, अहींया एक्जाम्पल आपेलू छे कि दांत सेना वड़े साफ करीए छे, तो जोड़को जोड़ेलू छे। जुओ, दांत ब्रश वड़े साफ करीए छे जेथी आपना दांत में रहेला जे कीटाणु होय छे ते दूर थई जाय छे। तेथी आपने दररोज सवारे उठीने ब्रश करीए छीए। विद्यार्थी मित्रों, तेना नीचे नाकनुं चित्र छे। विद्यार्थी मित्रों, नाक आडेसू राखवुं जोईए। सामे चित्र आपेला छे, रूमाल, ब्रश, साबु अने नेल कटर। विद्यार्थी मित्रों, ज्यारे आपणने सर्दी थई गई होय छे, छींक आवती होय त्यारे अने बहार गाम गया होय त्यारे जे रजकणો આપણે નાકમાં જાય છે અને છીંક આવે છે ત્યારે શરદી પણ થઈ જાય છે। જ્યારે છીંક ખાઈએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિના નાક સામેવાળી વ્યક્તિમાં તે કીટાણુઓ ન પ્રવેશી શકે તે માટે આપણે નાક આડે રૂમાલ રાખવો જોઈએ। તેથી વિદ્યાર્થી મિત્રો, નાક અને રૂમાલનું ચિત્ર જોડકું જોડવાનું છે। તેના નીચે શાનું ચિત્ર આપેલું છે, તો નખ। વિદ્યાર્થી મિત્રો, આપણા નખ મોટા થઈ ગયા હોય છે ત્યારે તેમાં ઘણા કીટાણુઓ ભરેલા હોય છે, અને જો એ જ હાથ વડે આપણે જમવાનું જમીએ તો એ આપણા શરીરમાં પેટમાં કીટાણુઓ પ્રવેશે છે, તેથી આપણે બીમાર થઈએ છીએ। બીમાર થઈએ, મેલેરિયા થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો રોગ થઈ જાય છે, તેથી આપણે નખ સાફ રાખવા જોઈએ। તો નખને કાપવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, નખને કાપવા માટે આપણે નેઇલ કટરનો ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ સામે નેઇલ કટર આપેલું છે, નખને નેઇલ કટર સાથે જોડકું જોડવાનું છે। તેના નીચે હાથ, બે હાથનું ચિત્ર આપેલું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે રમવા ગયા હોય કે બહાર ગામથી ક્યાંકથી આવ્યા હોય અને જમતા પહેલાં આપણે હાથ ધોવા જરૂરી છે। જો હાથ ધોયા વગર આપણે જમવા બેસી જઈએ તો તે કીટાણુ ચોંટેલા હોય તે આપણા પેટમાં જાય છે, પછી આપણે બીમાર થઈ જઈએ છીએ। તેનાથી બચવા માટે, નિરોગી રહેવા માટે આપણે હાથ ધોઈને જ જમવા બેસવું જોઈએ। તો આપણે હાથ શેના વડી ધોઈએ છીએ? તો આપણે સાબુ વડે હાથ ધોઈએ છીએ। સાબુ અને બે હાથનું ચિત્ર જોડકું જોડવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા પ્રશ્નોના જવાબ જોઈ લઈશું। તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તમે બધા સવારે વહેલા ઉઠો છો તો બ્રશ કરો છો ને? તો આપણા દાંતમાં જે કીટાણુઓ ભરાયેલા હોય તો તેને આપણે બહાર તો કાઢવા પડે, તો આપણે દાંત કેવી રીતે સાફ કરીએ છીએ? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે દાંત બ્રશ વડે સાફ કરીએ છીએ। પ્રશ્ન 2, આપણે નખ કેમ કાપવા જોઈએ? આપણે નખ કાપવા જોઈએ કેમ કે જ્યારે આપણા નખ મોટા થઈ ગયા હોય છે તેમાં કીટાણુઓ ભરાયેલા હોય છે, કીટાણુના કારણે
આપણા પેટમાં કીટાણુઓ ભરાતા હોય, જમતી વખતે એ હાથથી આપણે જમીએ છીએ તો આપણા પેટમાં કીટાણુઓ જાય છે, તેથી આપણે બીમાર થઈએ છીએ. તેથી આપણે નખ કાપવા જરૂરી છે. આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ, રમ્યા પછી હાથ ધોવા જોઈએ, જમ્યા પછી હાથ ધોવા જોઈએ, અને આપણે બહાર ગામ ગયા હોય અને ઘરે પાછા આવ્યા હોય ત્યારે હાથ ધોવા જોઈએ. છીંક ખાતી વખતે મોઢે રૂમાલ કેમ રાખવો જોઈએ? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે જે કીટાણુઓ હોય છે તે સામેવાળી વ્યક્તિમાં ના પ્રવેશી શકે, તેથી આપણે મોઢે રૂમાલ રાખવો જોઈએ. ધોયેલા કપડાં પહેરવાથી શો ફાયદો થાય છે? તો ધોયેલા કપડાં પહેરવાથી સ્વચ્છ રહેવાય છે અને તંદુરસ્ત રહેવાય છે. તો હંમેશા આપણે ધોયેલા કપડાં પહેરવા જોઈએ. શરીર ગંદુ કેવી રીતે થાય છે? તો શરીર ગંદુ આપણે રમવા ગયા હોય ત્યારે જે ધૂળ છે, માટી છે, તે બધી માટી આપણા શરીર પર પડે છે, તેથી આપણું શરીર ગંદુ થાય છે. અને આપણે ટાઈમસર સ્નાન ન કરીએ તો પણ આપણું શરીર ગંદુ થાય છે. તો ટાઈમસર આપણે સ્નાન કરવું જરૂરી છે. કચરો, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જેથી કોઈ બીમારી ન ફેલાય, ગંદકી ન થાય, તેથી કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર મમ્મી, મોટી બહેન કે ઘરના કોઈ વડીલ હોય તે આપણું ઘર સ્વચ્છ રાખે છે. ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે સાફ સફાઈ કરવી જરૂરી છે. તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે? વિદ્યાર્થી મિત્રો, તમે શાળામાં આવો છો, શાળામાં તમે કચરો શામાં નાખો છો? તમે કચરાપેટીમાં કચરો નાખો છો ને? તો શાળામાં કચરાપેટી હોય છે, પોસ્ટ ઓફિસમાં, બસ સ્ટેન્ડમાં, એમ જાહેર સ્થળમાં કચરાપેટીઓ મૂકેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વચ્છ રહેવું જરૂરી છે. ખૂટતો અક્ષર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપેલા છે, આ બધા જ ચિત્રોથી તમે પરિચિત હશો. આપણા ઘરમાં આ બધા ચિત્રોનો ઉપયોગ થતો હોય છે, જેમ કે નળ. તો તમારા ઘરે નળ હશે ને? પછી તમે સ્કૂલમાં આવો છો તો પાણી પીવો છો, હાથ ધોવો છો, તો ત્યાં નળ છે. નળ વડે તમે હાથ ધોવો છો, ત્યાંથી પાણી આવે છે, તેથી ખાલી જગ્યા અડ. તો ખાલી જગ્યામાં શું આવશે? ન અને અડ. નળ સાનું ચિત્ર છે, નળ. બાજુમાં સાનું ચિત્ર છે? અહીંયા તમે લખો છો, શેના વડે લખો છો? પેન વડે. તો પે ખાલી જગ્યા શું આવશે ખાલી જગ્યામાં? વિદ્યાર્થી મિત્રો, પે ન. શું આવે? પે ન. નીચે સાનું ચિત્ર આપેલું છે, બધાને ભમરડું રમવો ગમતો હશે, ગોળ ગોળ ફરે છે, તો આપણે તેની સામું જોઈ રહીએ છીએ, આપણું ધ્યાન ત્યાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ભમરડો ફેરવવો ગમે છે ને? તો જુઓ, ભ ખાલી જગ્યા રડો, તો ખાલી જગ્યામાં શું આવે છે? મ, ભમરડો. બરાબર છે. તેની બાજુમાં સાનું ચિત્ર આપેલું છે, બધાને પતંગ ચગાવી ગમે છે? હા, બધા વિદ્યાર્થીઓને પતંગ ચગાવી ખૂબ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ, ત અને ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ગ, પ, ત, ગ. પતંગ ક્યારે ચગાવવામાં આવે છે? ઉત્તરાયણના તહેવાર પર. કયા તહેવાર પર? ઉત્તરાયણના.
विद्यार्थी मित्रों, तमने बधाने गाजर भावे छे? आ सानु चित्र छे। गाजर सानु चित्र छे? गाजर कया रंगनु छे? लाल रंगनु देखाय छे। खाली जग्या जर। विद्यार्थी मित्रों, खाली जग्या में शू आवशे? गाजर। तेनी बाजू में कया फळनु चित्र आपेलु छे? विद्यार्थी मित्रों, तमे आ फळ जोयुं छे ने? तमे खाता पण हशो, कोईना घरे पण हशे आ फळनु झाड, कोईना घरे पण हशे। तो विद्यार्थी मित्रों जुओ, खाली जग्या म फळ, तो खाली जग्या में शू आवशे? जाम फळ। बराबर छे, बधाने जाम फळ खूब भावतुं हशे। विद्यार्थी मित्रों, आप सौनो खूब खूब आभार। सत केवल साहेब।